સુરેન્દ્રનગર જિલ્લાના છત્રીયારા ગામનો જવાન લે લદાખમાં શહીદ થતા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દેશ અને દેશવાસીઓની રક્ષા કરતા આપણા જવાનો શહીદ ઈ ઓરતા હજે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીય ગામના રહેવાસી અને લેહ લદ્દાખમાં શહીદ થયા છે. છત્રીયાવાળા ગામે શહીદ જવાન પાર્થિવ દેહને અંતિમ વિધિ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયા ગામના વતની વલજીભાઈ માવજીભાઈ મકવાણા કે જેઓ લેહ લદ્દાખમાં આર્મીમાં EME બટાલિયન રેજિમેન્ટમાં 1.2 ગ્રુપમાં હવાલદાર તરીકે ફરજ દરમિયાન હિમવર્ષાને કારણે ઠંડીમાં આવી જતા તેઓને સારવાર દરમિયાન શહીદ થયા હતા. શહીદ લવજીભાઈનું પાર્થિવ દેહને તેમના વતન છત્રીયાવાળા લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે છત્રાળા ગામનો ખરું પણ આજુબાજુના ગામના ઉપર તમામ દુકાનો બંધ કરીને શહીદ જવાન લવજીભાઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે જય જવાન ભારત માતા કી જય અને લવજીભાઈ તુમ અમર રહોના નાદ સાથે છત્રીય ગામ ગુંજી ઉઠ્યું હતું. અને લવજીભાઈની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો ગામ લોકો જોડાયા હતા. ત્યારે સંસ્કૃત મુજબ આર્મી જવાનને સલામી આપી શહીદ જવાન લવજીભાઈના દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો હતો. લવજીભાઈ મકવાણાની શહાદતને સલામી આપવા માટે આજે છત્રીયાળા ગામે અમે લોકોએ મુલાકાત લીધી છે. લેહ લદ્દાખની કારમી ઠંડીની અંદર હિમ પ્રકોપનો ભોગ બની અને EME બટાલિયનના આપણા ઝાલાવાડના સપૂત વીર સપૂત જે વીરગતિને પ્રાપ્ત થયા છે એના માટે છત્રીયાળા ગામ તો એમને શ્રદ્ધાંજલિ તો પાઠવે જ, પરંતુ સમગ્ર ઝાલાવાડ અને ગુજરાતની જનતા એમના માટે ગૌરવ અનુભવે છે. આજે આપણે જે કંઈ સુખ ચેનથી નીંદ લઈએ છીએ એ આવા આપણા વીર સપૂતોની શહીદી અને બલિદાનના કારણે આજે આપણે સલામત છીએ. સમગ્ર અમારા કોંગ્રેસ પક્ષના પરિવાર તરફથી તમામ લોકોની જનતા વતી આજે એમને નતમસ્તકે એમને લાખ લાખ વંદન કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને આજે એમને અમે સલામી આપીએ છીએ. આવા આપણા વીર જવાનો હંમેશા દેશ માટે પોતાની કુરબાની આપતા રહે છે અને આ દેશ આપણા વીર સપૂતો માટે હંમેશા ગર્વ કરે છે. અંકલેશ્વર JDC વિસ્તારમાં તસ્કરો 2 સોસાયટીના 2 મકાનને નિશાન બનાવી 1.25 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર JDCમાં ફરી 2 વિસ્તારોમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે, જેના પગલે લોકોમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર JDCમાં આવેલી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઈ પોતાના વિસ્તારના મકાનમાં અને કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા LED TVની ચોરી કરી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં GLI કોલોનીમાં રહેતા નરેશભાઈ જાદવના ઘરમાં પણ તસ્કરોએ હાથફેરો કરી સોના ચાંદીના દાગીના મળી 76,000 રૂપિયાનો હાથફેરો કર્યો હતો. આમ અંકલેશ્વર JDC પોલીસ મથકમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ અને GL કોલોનીમાં થયેલી ચોરી અંગેની ફરિયાદ દાખલ થતા પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ TV ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.